सुख ने दुख ना पैड़ाऊ पर गाड़ू हालू जाय, कदी उगे आशानो सूरज कदी अंधारू था। हे मारी मुझने खबर न थी कहीं, मारी मुझने खबर न थी कहीं, क्या मारू ठेकाणू काई न जानू। हरी तू गाड़ू मारू क्या ले जा काई न जानू। नमस्कार, खबरशे.com पर थी राजेश शाह। दर्शक मित्रों, कोरोना महामारी में आपने जोयू के श्रमिकों पलायन थई रहा था अने एमने एवो डर हतो के अमे कहीं अटकी ना जाइए, तो परिवार अने बेग बिस्तरा साथे ए लोको चालता जता था के गाड़ी के जे मळे एनी अंदर ए लोको पहोंचता था। आ वात एटला माटे अमे करी रह्या छे के गुजरातनी अंदर जगदीशभाई इटालियाए एक एवो म्यूजिक विडियो तैयार कर्यो छे जे एक पॉप्युलर भजनमांथी एमणे रीमिक्स कर्यो छे। विडियोनुं नाम छे हरितू। આપણે જગદીશભાઈ પાસેથી આ વિડીયો વિશેની ઘણી બધી માહિતી મેળવીશું, પરંતુ એ પહેલાં જગદીશભાઈ ઇટાલિયા વિશે થોડી માહિતી આપી દઈએ। આમ તો આખું રાજ્ય કે આખું શહેર એમને ઓળખે જ છે, પરંતુ તેમ છતાં એમની ઓળખાણમાં તમને કહીએ તો એમણે આંખનો અફીણી એક ગીત ગાયું હતું જે સોશિયલ મીડિયા પર 81 લાખ સુધી જોવાયું છે। એ પહેલાં એમણે વાલમ આવોને અને જબ કોઈ બાત બિગડ જાય એ ગુજરાતી વર્ઝનમાં ગાયું છે, એને પણ જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે। અને દર્શક મિત્રો, હું તમને ખાતરી સાથે કહું કે આ હરિતુ મ્યુઝિક વિડીયો છે એ પણ બહુ જબરજસ્ત અને અદ્ભુત છે, કારણ કે અમે લોકોએ સાંભળ્યો છે અને એ ગીતનું મ્યુઝિક, એના શબ્દો, એની સંવેદના, વિઝ્યુઅલ્સ બધું એટલું પરફેક્ટ છે। તો વધારે વાત નહીં કરું, આપણે આ વિડીયો વિશે જગદીશભાઈ ઇટાલિયા પાસેથી જાણીશું। જગદીશભાઈ, આ હરી તું જે મ્યુઝિક વિડીયો બનાવ્યો છે એ શું છે, એના વિશે જાણવું છે। હરી તું આમ તો વર્ષોથી ગાતું ગુજરાતની સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ગવાયેલું ભજન છે અને આપણે બધાએ જ વડીલોએ બધાને આપણે સૌએ સાંભળ્યું છે। અને મેઇન વાત તો હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું એમ, એટલે આ એક ભગવાનના ભરોસે નીકળેલા એક માણસની વાત છે। અને લોકડાઉન અને આને કનેક્ટ એવી રીતે થયું કે જ્યારે પહેલું લોકડાઉન થયું ત્યારે તો સરકારે અને આપણે બધાએ, સરકાર અને આપણે બધા સાથે હતા ત્યારે, કે જેટલા લોકો શ્રમિક હતા, જે લોકો રોજનું કામ કરતા હતા, રોજે રોજ કમાતા હતા, એના માટે બધાએ જમવાની વ્યવસ્થા કરી 15 દિવસ। અને પછી જ્યારે સરકાર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું કે લોકડાઉન હવે એક્સટેન્ડ થશે, ત્યારે એ શ્રમિકોની ધીરજ ખૂટી। એટલે એ સમય એટલો કપરો હતો કે ત્યારે હું, તમે, સરકાર, પોલીસ, તંત્ર બધા જ એક હતા, કોઈ અલગ અલગ નહોતું, ઇવન રૂલિંગ પાર્ટી કે વિરોધ પક્ષ બધા જ એક હતા। પણ સમય એટલો ખરાબ હતો કે આ શ્રમિકોને એટલો બધો ડર લાગ્યો કે હવે અમારે વતન તરફ જ જવું જોઈએ। ટ્રેનો બંધ હતી, બસો બંધ હતી, અને છતાં પણ એ લોકો બિસ્તરા પોટલા બાંધી અને વતનની રાહે પગપાળા ફેમિલી સાથે નીકળી પડ્યા। તો આ જે પેઇન હતું એ આપણને સૌને નહોતું ગમતું, આપણે બધા એમને નહોતા સમજાવી શકતા, છતાં પણ એ લોકો નીકળી પડ્યા। જે એવી આ એવી ઘટના થઈ ગઈ કે જેને આપણે કોઈ કંટ્રોલ કરી શકીએ એમ નહોતા, અને એ ઘટના બની। તો હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય જે આ મ્યુઝિક વિડીયો છે એ આ ઘટનાને અને જે શહેરથી વતનની રાહે નીકળેલા હરીના ભરોસે નીકળેલા એક પરિવારની આ વાર્તા છે। જગદીશભાઈ, આ જે આખો તમારો મ્યુઝિક વિડીયો છે એમાં ટીમમાં કોણ કોણ છે? આખા વિડીયોનું જે કોન્સેપ્ટ અમને જણાય આપ્યો એ અજિતા ઇટાલે આપ્યો કે આ ભજનને આપણે આ રીતે લઈ શકાય। અને જનરલી મારા બધા સોંગ તમને ખ્યાલ હશે જો સાંભળ્યા હોય તો, કે હું જે આપણે જૂના ગીતો છે ગુજરાતી એ નવી જનરેશન એને એડોપ્ટ કરે એના માટે થોડું યુથફુલ રીતે અમે લાવી રહ્યા છીએ, અને એટલે આમાં પણ અમારે એવી કોશિશ હતી। એટલે કોન્સેપ્ટ આખો અજિતા ઇટાલિયાનો હતો, એમાં મ્યુઝિક આપ્યું છે હાર્દિક ટેલરે, જે જનરલી મારા બધા જ સોંગમાં હાર્દિક ટેલર મ્યુઝિક આપ્યું છે, એનું ડિરેક્શન કર્યું છે અમન સુખડીયાએ,
અને આ સોંગમાં પહેલી વાર કાસ્ટ તરીકે આવી રહ્યા છે યુગ ઇટાલિયા અને કૃતિ ગમન. જગદીશભાઈ, આપણે પેન્ડામિકની આખી વાત અને ભજન એ બંનેને સાંકળીને તમે મેસેજ શું આપવા માંગો છો? આમ મેસેજમાં ઓવરઓલ તો થાય એવું કે માણસ જ્યારે ચારે બાજુથી આફતની વચ્ચે હોય, મૂંઝાઈ ગયેલો હોય, ચારે બાજુ અંધારું લાગતું હોય, કંઈ સૂઝતું ન હોય, ત્યારે આ દેશનું કલ્ચર એવું છે કે એને એના હરીનો ભરોસો હોય. એટલે જ્યારે ખાવાના ફાફા હતા, તડકો છાંયો કાંઈ પડી નહોતી, એવા સમયે એક પરિવારનો મેઇન વ્યક્તિ, એક શ્રમિક, એની 10 વર્ષની નાની દીકરી અને એની વાઈફને લઈ અને વતનની રાહે નીકળી પડે છે. કંઈ જ નહોતું એની પાસે, પૈસા નહોતા, ખાવાની વસ્તુ નહોતી, પણ એના હરીના ભરોસે નીકળે છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જો આપણને શ્રદ્ધા હોય તો લગભગ આપણું વહાણ કિનારે પહોંચે જ છે. આ વિડીયોમાં જગદીશભાઈ ઇટાલિયાએ પોતે ગીત ગાયું છે, તો આપણે એમની પાસેથી જ એમની બે લાઈન સાંભળીશું. જગદીશભાઈ, અમને આ જે તમે ગીત છે એ બે લાઈન સાંભળવી છે. આ આખા સોંગમાં જે મને વધારે ગમતી લાઈન છે એ હું લાઈન ગાઈશ. સુખ ને દુઃખ ના પૈડા ઉપર ગાડું હાલ્યું જાય, કદી યુગે આશાનો સૂરજ કદી અંધારું થાય. હે મારી મુજને ખબર નથી કઈ, મારી મુજને ખબર નથી કઈ, ક્યાં મારું ઠેકાણું કઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કઈ ન જાણું. તો દર્શક મિત્રો, આપણે હવે જગદીશભાઈ ઇટાલિયાની સાથે જે ટીમ જોડાયેલી છે એમની સાથે વારાફરતી વાત કરીશું. તો હવે આપણે અજીતા ઇટાલિયા સાથે વાત કરીશું. હરિતુ વિડીયોનો આખો કોન્સેપ્ટ તૈયાર કરનાર અજીતા ઇટાલિયા આપણી સાથે જોડાઈ ગયા છે. અજીતાની સાથે વાત કરતાં પહેલાં એમની ઓળખાણ આપી દઈએ કે પોતે પણ સિંગર છે, ક્રિએટિવ આર્ટિસ્ટ છે અને આખા શહેરમાં એક સ્ટાઇલિસ્ટ વુમન તરીકે જાણીતા છે. અજીતા, આ હરિતુ મ્યુઝિક વિડીયોનો આખો કોન્સેપ્ટ કેવી રીતના તૈયાર થયો? આપણે જ્યારે લોકડાઉન થયું ને સર, ત્યારે આપણે તો ઘરમાં સેફ હતા અને બધા એન્જોય કરતા હતા, પણ બહાર દુનિયામાં કંઈક બીજું જ થઈ રહ્યું હતું. એ હંમેશા મારા માઇન્ડમાં હતું કે ત્યારે આપણે જે સાંભળવા મળતું હતું કે આ જે મજૂરો છે ને વર્કર્સ છે બધા કઈ રીતે હેરાન થાય છે ને બધું ઘણું જાણવા મળતું હતું. તો એટલે એ હંમેશાથી મગજમાં હતું કે યુનો એ દુનિયા સામે આવવું જોઈએ, કારણ કે આપણે તો ઘરમાં સેફ હતા પણ એ આપણે મહેસૂસ નહોતા કરી શકતા. પછી આ સોંગ આવ્યું હરિતુ, જે એકદમ સોલફુલ સોંગ છે અને એ જ સોલફુલનેસ અમને વિડીયોમાં બી જોઈતી હતી. એટલે પછી અમે અમારા ડાયરેક્ટર છે અમન સુખાડિયા એની સાથે બેસીને ચર્ચા કરી કે આવા કંઈક કોન્સેપ્ટ પર કંઈ આપણે વિચારીએ, તો પછી બસ બધું બેસતું ગયું અને એવી રીતે જ બસ વિડીયો આવ્યો બહાર. હજી આ વિડીયો બન્યા પછી તમારું જે ક્રિએટિવિટી છે એના વિશે તમને સેટિસ્ફેક્શન થયું કે આ જે તમે કરવા માંગતા હતા એ મુજબ થયું? જી બિલકુલ, એકદમ. જેમ તમે કોસ્ચ્યુમ્સ જોવો અને બધા લોકેશન્સ જોવો, બધી રીતે આમ એટલું સરસ, બધું નેચરલ લાગે છે અને એક્સપિરિયન્સીસ બધા એટલા ફાઇન થયા છે આમાં કે મજા પડી ગઈ એમ બસ. ઓકે, હરિતુ મ્યુઝિક વિડીયોમાં જેમણે અભિનય કર્યો છે એવા યુગ ઇટાલિયા આપણી સાથે છે. એમણે પહેલી વખત આની અંદર અભિનય કર્યો છે. અમારે એ જાણવું છે કે તમે પહેલી વાર અભિનય કર્યો અને આ એક એવું પાત્ર હતું કે જે ઝૂંપડપટ્ટીમાં રહેવાનું હતું અને ટ્રકમાં જવાનું હતું, તો આખા કેરેક્ટરને જસ્ટિફાઈ કરવા માટે તમે શું કર્યું? તો આ કેરેક્ટરને જસ્ટિફાય કરવા માટે પહેલાં આપણે જો બહારથી ચાલુ કરીએ તો એના માટે જે અપીયરન્સ છે, જે ગેટઅપ કરવું પડ્યું, એમાં પહેલી વાત છે મેકઅપ અને એનો જે આઉટફિટ, એટલે જે કપડાં જે રીતના હતા એ કપડાં જે એ મજૂર ટાઈપનો બનાવવા માટે, અને બીજું જે ફેસને જે ઇન્ટેન્સિટી આવી જોઈએ, અને આંખમાં મને ડિરેક્ટરે કીધેલું અમનભાઈએ કે આંખમાં થાક દેખાવો જોઈએ અને આંખ જરાક લાલ હોવી જોઈએ, તો એના માટે અમુક ગ્લિસરીન વાપરીને કરી શકે. પણ મને જે મેકઅપ આર્ટિસ્ટ હતા અમારા, એમને પહેલા દિવસે ટેસ્ટ શૂટ હતું, તો એ વસ્તુ એમને મને પહેલા દિવસે કીધી કે આ શૂટના દરમિયાન મારે સુવાનું નથી,
તો જે આંખમાં જે થાક અમુક તમે જો વિડીયોમાં જોઈ શકો કે આંખમાં બહુ આમ તમને દેખાય કે અંદર સુધી ઘેરો આમ થાક દેખાશે તમને, એ વસ્તુ દેટ ઇઝ એ કરી અપીયરન્સ માટે બહારથી. અંદરથી જે વસ્તુ અંદરથી ફીલ કરી છે, કારણ કે હું જે મેં જ્યારે એક્ટિંગ કરી આ વસ્તુની, તો એ વસ્તુને આખી રીતે બેસીને ફીલ કરી. મેં 2-3 દિવસ હવે તો થોડુંક એકલો રહ્યો, થોડુંક એ આ બધું આ બધી વસ્તુનું વિચાર્યું. મેં ઓનલાઈન બધું વિડીયોઝ જોયા લોકોના કે કઈ રીતના પરિસ્થિતિમાંથી એ લોકો પાસ થયા, કેવી રીતે કેટલું ચાલવું પડ્યું આ લોકોને, ખાવાનું નહીં હતું ને કંઈ રહેવાનું ઠેકાણું નહીં ને કંઈ નહીં. તો એ વસ્તુ આપણે ઓલરેડી જોઈ હોય, કારણ કે હવે મીડિયા સોશિયલ મીડિયા એવું થઈ ગયું છે કે તમે બધી વસ્તુ તમને દેખાઈ ગયું હતી, પણ આ વસ્તુ જોઈ હોય. અને બીજું કે અમે જ્યારે શૂટ ચાલુ કર્યું તો દિવસના અમે 10-12 કિલોમીટર ચાલતા હતા, બધું સામાન ઉંચકીને અને એવા જ કપડામાં એવા જ સિચ્યુએશનમાં રહેતા હતા. અને કોઈ બી આખા શૂટના ટાઈમ પર અમે એવી રીતે હું એવી રીતે રહ્યો કે બહુ કમ્ફર્ટેબલ નહીં ફીલ કરું કે કોઈ બી ગાડીમાં જઈને સૂઈ ગયો એસી ચાલુ કરીને, એવું નહીં. હરી, તું ગાડું ક્યાં લઈ જાય? આ મ્યુઝિકલ વિડીયોના મ્યુઝિક ડિરેક્ટર છે હાર્દિકભાઈ ટેલર, એ આપણી સાથે જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપણે એક પોપ્યુલર ભજન અને એક પેન્ડેમિકની સિચ્યુએશન એ આખું ભેગું કરીને આ વિડીયો જ્યારે બનાવવાનો હતો તો તમારા માટે શું ચેલેન્જ હતા? મારા માટે ફર્સ્ટ ઓફ ઓલ ચેલેન્જિંગ એ હતું કે એક આ ભજન છે. હવે ભજન અને હાલમાં યંગસ્ટરને ફર્સ્ટ ઓફ ઓલ ગમે કઈ રીતે? કેમ કે પહેલાં ભજન એટલું ફેમસ છે કે બધાને જ ખબર છે કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય ભજન, બધા ગાતા પણ આવ્યા છે. અને એ જ ભજનને ફરી રિક્રિએટ કરીને ફરી કઈ રીતે ફેમસ કરવું, કઈ રીતે હિટ કરવું સોંગ, તો એના માટે નવા સાઉન્ડ્સ યુઝ કરવા અને ફીલ ચેન્જ નહીં થવા દેવી, એ મારા માટે બહુ ચેલેન્જિંગ હતું. તો પણ કર્યું અમે. હરી, તું મ્યુઝિક વિડીયોને ડિરેક્ટ કર્યું છે અમનભાઈ સુખડિયાએ છે. અમનભાઈ સુખડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. અમનભાઈ, આપણે પેન્ડેમિકની આખી જે વાત હતી એને 5 મિનિટના મ્યુઝિક વિડીયોમાં જોડવી અને નવા કલાકારો સાથે કામ કરવું, તો આ બધું તમે કેવી રીતના મેનેજ કર્યું? એમ નવા કલાકાર છે પણ એ લોકોને મને હેન્ડઓવર કરી દેવામાં આવેલા હતા 6 ડેઝ અગોઝ. તો એ લોકો સાથે મેં પ્રેક્ટિસ ઘણી, એ લોકોને ઓડિશન્સ લીધા છે, એ લોકો પાસે રિહર્સલ્સ કરાવી છે, પ્રેક્ટિસ કરાવી છે ઘણી. એ લોકો જે મજૂર એક ફિલિંગ ફીલ કરે એ લોકોને ફીલ કરાવી છે, લોકો જે મજૂર વર્ક છે એ લોકો પાસે મોકલીને, ને પછી અમે લોકો એના પર શૂટ કર્યું જેથી એક રિયલ ફીલ આવે. અને 5 મિનિટની અંદર કહેવાની તો એક અલગ વસ્તુ છે. આ એક સ્ક્રીન પ્લેનો ખેલ છે આખો, કે એક જર્ની અમારે પોર્ટ્રે કરવાની હતી. સો હરી તું ગાડું મારું, પહેલાં અમારી પાસે સોંગ આવેલું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, એક સર્વાઈવલ સ્ટોરી પોર્ટ્રે કરે છે. તો સર્વાઈવલ સ્ટોરીને એક પેન્ડેમિકની સ્ટોરી સાથે અમે કમ્બાઈન કર્યું છે અને વિધાઉટ ડાયલોગ છે. તમે જોઈ શકો છો એ કે ડાયલોગ્સ નથી એક બી, પણ ઇમોશન્સથી આખી વસ્તુ કેરી થાય છે. સો 5 મિનિટની અંદરની જર્નીની અંદર તમને ઇમોશન કશે બી છૂટશે નહીં અને એ તમે કેરી કરીને એક્ટર લઈ જાય છે અને એ જર્ની બી આખી પોર્ટ્રે થાય છે. હરી, તું મ્યુઝિક વિડીયોની અંદર જે બે કલાકારોએ પાત્ર ભજવ્યું છે, એક આપણે યુગ ઇટાલિયાની સાથે વાત કરી, હવે બીજું એક ફિમેલ પાત્ર છે એ છે કૃતિ ગમન. કૃતિ, આપણે આ એક ઝૂંપડામાં રહેતું કેરેક્ટર હતું તો એને જસ્ટિફાઈ કરવા માટે તમારે શું મહેનત કરવી પડી? પ્રથમવાર એક્ટિંગ કરી રહી હતી એટલે થોડું ટફ હતું, પણ હું ઓબ્ઝર્વ કરતી હતી ત્યાંના લોકોને, એટલે જે જગ્યા પર મેં શૂટ કરતા હતા તેના આજુબાજુના લોકોને, શ્રમિકોને પણ હું ઘણી વાર ઓબ્ઝર્વ કરતી રહેતી હોઉં છું, એટલે એ ઓબ્ઝર્વેશન બહુ જ કામ લાગ્યું હતું જ્યારે આ ટાસ્ક આવ્યો મારા માટે, આ ઓપોર્ચ્યુનિટી આવી ત્યારે એને યુઝ કરવાનો. અને એક સારો અનુભવ મેં આગળ પણ શેર કર્યો હતો કે જે શ્રમિકના ઘરમાં મેં શૂટિંગ કર્યું હતું તો એ લોકોની પરિસ્થિતિ જોઈને જ આપણને એવી ફિલિંગ્સ આવી જાય ત્યાંના એટમોસ્ફિયરની, અને એ લોકો જે પરિસ્થિતિમાં રહે છે એ બધી વસ્તુઓને જોઈને, એ એલિમેન્ટ્સને જોઈને આપણને એમ થાય કે આપણે તો ખૂબ જ સારી લાઈફ જીવીએ છીએ, કદાચ એ લોકો જેવું આપણા માટે જીવવાનું આવે તો થોડું અઘરું થઈ જાય. તો દર્શક મિત્રો, હરી તું મારું ગાડું ક્યાં લઈ જાય એ મ્યુઝિકલ વિડીયો આખો તૈયાર કરનાર જગદીશભાઈ ઇટાલિયા અને ટીમ સાથે આપણે આખી વાત સાંભળી. જગદીશભાઈ પોતે સંસ્કાર ભારતી સ્કૂલના ટ્રસ્ટી છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તો આ વિડીયો ખરેખર તમારે જોવા જેવો છે. થેન્ક યુ વેરી મચ.